मित्रों जय स्वामीनारायण। गया लेक्चर नी अंदर मैं तुमने पार्ट ए नो टॉपिक फ्रेम द क्वेश्चन विच अंडरलाइन वर्ड्स इज देयर आंसर, लीटी करेलो शब्द ये जवाब बने एवो प्रश्न बनावो। तो आ प्रश्न नी अंदर मैं तुमने WH क्वेश्चन एमनी बात कही थी। आ WH क्वेश्चन नी अंदर मैं तमने आखू टेबल शीखवाड्यू तू। आ टेबल नी अंदर क्रम अंडरलाइन क्या शब्द नीचे छे तो वपरा तो WH क्वेश्चन क्यों अने एमनी वाक्य रचना एमना विषय नी बात मैं तमने गया पीरियड नी अंदर ए कही थी। आजे हूँ तमने આ WH ક્વેશ્ચન તમને એક્ઝામમાં કઈ રીતે પૂછાય એમની વાત કરવા માંગુ છું, પણ એ પહેલાં સાંભળો, આ પ્રશ્ન તમારા માટે પાર્ટ એનો OMRનો પ્રશ્ન છે। મેં અહીંયા જે વિકલ્પ લીધા છે એમની અંદર વિકલ્પ દર્શાવેલા નથી, માત્ર એ વાક્યની અંદર જે સાચો જવાબ છે એ સીધો સાચો જવાબ જ મૂકેલો છે। એટલે અહીંયા ધ્યાન આપીએ, અને વિકલ્પ નથી પણ સાચો જવાબ છે। હવે પહેલો વહેલો વાક્ય તમને અહીંયા આપેલું છે, અજય એન્ડ વિજય ડેકોરેટેડ ધેર ક્લાસ। આ વાક્ય તમને એક્ઝામમાં આપે એટલે પહેલાં તમારે એ જ વિચારવાનું કે મને કયા શબ્દ નીચે અંડરલાઈન આપેલી છે। તો અહીંયા તમે જુઓ, આ અંડરલાઈન એ વાક્યની અંદર વાક્યના કર્તા નીચે આપેલી છે। જો અંડરલાઈન વાક્યના કર્તા નીચે હોય તો વપરાતો WH ક્વેશ્ચન યાદ કરો, તો WH ક્વેશ્ચન તરીકે વપરાશે વો। ટેબલની અંદર તમારે સ્ટેપ બાય સ્ટેપ લેતું જવાનું, અંડરલાઈન કોની નીચે છે તો કયો WH વપરાય, તો એની વાક્યરચના શું, વુની વાક્યરચના યાદ કરો, વુ પ્લસ સહાયકારક ક્રિયાપદ, વુમાં સહાયકારક મૂકો તો ચાલે, ના મૂકો તો પણ ચાલે। મેં અહીંયા સહાયકારક વગર મૂક્યું છે, વુ ડેકોરેટેડ એટલે વુ પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ ક્રિયાપદ હુમાં કરતા ના હોય એટલે સીધો અહીંયા ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક, તો આમનો પ્રશ્ન બનશે વુ ડેકોરેટેડ ધેર ક્લાસ। એમના પછી જોઈએ આપણે બીજું વાક્ય, માય મધર વેન્ટ ટુ માર્કેટ બીકોઝ સી પરચેસ ધ સમ ફ્રૂટ્સ। હવે તમે અહીંયા નક્કી કરો તમને આપેલા વાક્યમાં અંડરલાઈન કયા શબ્દ નીચે છે। તમને એમ વિચારોશે કે અંડરલાઈન તો એક આખા વાક્ય નીચે છે, ભલે ને હોય, એનાથી શું ફેર પડે ભાઈ। અંડરલાઈન અહીંયા તમે વિચારો બીકોઝ, બીકોઝ એટલે કારણ કે, તો અહીંયા મને જે અંડરલાઈન આપી છે એ ક્રિયાના કારણ નીચે છે, વાક્યના કારણ નીચે છે। જો અંડરલાઈન એ વાક્યના કારણ નીચે હોય તો વપરાતો WH ક્વેશ્ચન્સ એટલે વાય, જો વાય હોય તો વાયની વાક્ય રચના વાય પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક। તમારે માત્ર આટલું જ વિચારવાનું, અંડરલાઈન કોના નીચે છે, કયો WH વપરાય અને એની વાક્ય રચના શું। વાય ડીડ યોર મધર ગો ટુ ધ માર્કેટ, મારી માતા સાથી બજારમાં ગઈ હતી। તો
આ છે ભાઈ. હવે એમના પછી જોઈએ નંબર 3, માય ફેમિલી ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. મારો કુટુંબ વહેલી સવારમાં ઉઠે છે. તમે જુઓ તો તમને ખબર પડી જાય કે આ વાક્યની અંદર અંડરલાઈન એ વાક્યના સમય નીચે છે. જો અંડરલાઈન વાક્યના સમય નીચે હોય તો સમય માટે વપરાતો WH ક્વેશ્ચન એટલે વેન. તો વેન વપરાય તો વેનની વાક્ય રચના વેન પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ પ્રશ્નાચિહ્ન. વેન ડુ યોર ફેમિલી ગેટ અપ, તમારું કુટુંબ ક્યારે ઉઠે છે? વહેલી સવારમાં. અંડરલાઈન કરેલો શબ્દ જવાબ મળે એવો પ્રશ્ન બનાવો. આ પ્રશ્ન બનાવ્યો. નંબર 4, ગાંધીજી વોઝ બોર્ન ઇન પોરબંદર. ગાંધીજી પોરબંદરમાં જન્મ્યા હતા. અહીંયા ઇન પોરબંદર એ વાક્ય માટે આપણને ખબર પડવી જોઈએ આ સ્થળ છે. જો સ્થળ હોય તો વપરાતો WH ક્વેશ્ચન છે વેર. તો વેરની વાક્ય રચના વેર પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ નથી તો સીધો ક્વેશ્ચન માર્ક. વેર વોઝ ગાંધીજી બોર્ન, ગાંધીજી ક્યાં જન્મ્યા હતા? એમના પછી નેક્સ્ટ નંબર 5, આઈ મીટ માય બ્રધર એવરી ડે એટ સ્કૂલ. હું મારા ભાઈને દરરોજ શાળાએ મળું છું. અહીંયા છે માય બ્રધર. તો તમને વિચાર આવશે અહીંયા માય બ્રધર છે એ વાક્યનું શું છે? જો કોણથી નથી મળતું એટલે એ કરતા નથી, શુંથી નથી મળતું તો એ કર્મ નથી, સ્થળ નથી, સમય નથી, કારણ નથી, વસ્તુની સંખ્યા નથી, વસ્તુનો જથ્થો નથી, તો એ છે શું? તમારે વિચારવાનું, હું મારા ભાઈને, કોને? મારા ભાઈને. તો કોને, કોના, કોની, કોનું, એનાથી જે મળે એ વાક્યનું હંમેશા ગૌણ કર્મ હોય. ગૌણ કર્મને ઓળખવાની બીજી એક રીત સાવસેલી છે. ક્રિયાપદ પછી મોટે ભાગે અંડરલાઈન હોય તો એ ગુણ કર્મની હોય, પણ ત્યાં કરતા હોવો જોઈએ. ક્રિયાપદ પછી જો કરતા હોય એની નીચે અંડરલાઈન હોય તો એ ગુણ કર્મ હોય. જો અંડરલાઈન વાક્યની અંદર ગુણ કર્મ નીચે હોય તો વપરાતો WH ક્વેશ્ચન થશે વુમ. જો વુમ હોય તો વુમની વાક્ય રચના વોમ પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આ વાક્ય રચના એ વોમની થશે. હું દરરોજ શાળાએ કોને મળું છું? મારા ભાઈને. અંડરલાઈન કરેલો શબ્દ જવાબ બને એવો પ્રશ્ન બનાવો. એમના પછી લાસ્ટ એક્ઝામ્પલ નંબર 6, ધે રોટ એન એસે લાસ્ટ મંથ. એન એસે, અહીંયા જો ક્રિયાપદ પછી અંડરલાઈન છે પણ આ વ્યક્તિ નથી એટલે આ ગૌણ કર્મ નથી, પણ તેઓ શું લખે છે તો શું, શુંથી મળે એ વાક્યનું મુખ્ય કર્મ હોય. જો મુખ્ય કર્મ હોય તો તમારો ક્વેશ્ચન બને વોટથી. જો વોટથી બને તો વોટની વાક્ય રચના વોટ પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. વોટ ડીડ ધે રાઇટ લાસ્ટ મંથ, તેઓએ ગયા મહિને શું લખ્યું હતું? તો કે એસે. તો આવી રીતે તમે તમારા WH ક્વેશ્ચનનો
આન્સર ગોઠવી શકો? અહીંયા તો મેં ખાલી એક એક જવાબ લખ્યા છે, સીધા આન્સર જ લખ્યા છે. એક્ઝામની અંદર ચાર વિકલ્પ હશે, એમાંથી તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો. જો કે મેં કીધું એ સિસ્ટમ મુજબ ચાલજો. અંડરલાઇન કોની નીચે છે? તો કે કર્તા નીચે. તો કયો ડબલ્યુએચ વપરાય? તો કે વુ. વુ વપરાય તો વુની વાક્ય રચના શું? આ ત્રણ પ્રશ્ન પર તમે આખે આખો આ પ્રશ્ન છે એ સોલ્વ કરી શકશો. એટલે હવે આ પ્રશ્ન છે એમના એક્ઝામ્પલ તમારી રીતે પણ સોલ્વ કરવાની ટ્રાય કરજો. એટલે આપણે આવી રીતે આ ડબલ્યુએચ ક્વેશ્ચન એ અહીંયા પૂરું કરશું. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે નવો ગ્રામરનો ટોપિક છે એ ચલાવશું. ત્યાં સુધી આવજો. જય સ્વામિનારાયણ.